હેલો નમસ્કાર કેમ છો આપ સો હું છું આપની સાથે રૂચા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નું ડિજિટલ પ્લેટફોર્મ એમાં આપ સૌનું હું ફરી એકવાર લાઈવ માં હાર્દિક સ્વાગત કરું છું આપ સૌ જેમ ટાઇટલ તો જોયું જ હશે કે આજે આપણે કયા વિષયની વાત કરવાના છે આજે આપણે તે વિષય છે કે નવરાત્રિ પહેલા ખાસ આયોજકો માટે એક જે છે ગાઈડલાઈન તે બહાર પાડવામાં આવી છે શા માટે તે પહેલા જો વાત કરી લીધું હવે નવરાત્રિ છે જે નવ દિવસનો એકદમ પવિત્ર તહેવાર છે જેની ધામધૂમ પૂર્વક સૌ કોઈ ઉજવણી કરતા હોય છે માના ગુરણા ગાઈને માના ધામમાં પહોંચીને સોસાયટીમાં શેરીમાં પાર્ટી પ્લોટમાં સૌ કોઈ અલગ અલગ જગ્યાએ જઈને ગરબા રમતા હોય છે માની આરાધના કરતા હોય છે તેના નવ દિવસનો જે તહેવાર છે તેના હવે માત્ર ત્રણ થી ચાર ગણતરીના દિવસો બાકી છે 15 તારીખથી નવરાત્રિની શરૂઆત થાય છે ત્યારે હવે એક મહિના પહેલાથી જ ઘણા બધા લોકોએ પણ શોપિંગની શરૂઆત કરી દીધી હતી કોઈને ક્યાંથી કપડાં લેવા છે અને કેવા નવ દિવસના અલગ અલગ કપડાં પહેરવાની વાત છે અલગ અલગ જગ્યાએ બધાએ જઈ જઈને પોતાની જે કપડાં છે ચણિયા ચોળી છે કેળું છે બધા જ એડવાન્સમાં બુકિંગની પણ શરૂઆત કરી દીધી અને હવે હવે ગાઈડલાઈન પણ પાસ કરવામાં આવી છે અને ગાઈડલાઈનમાં એવું કહેવામાં આવ્યું છે કે જે પણ આયોજકો છે જે પણ અલગ અલગ મોટી જગ્યાએ પાર્ટી પ્લોટમાં પણ જે આયોજન કરવામાં આવશે તેમાં પણ સૌ કોઈ હવે એક ગાઈડલાઈનનું ચોક્કસપણે પાલન કરવાનું છે પરંતુ હવે પ્રશ્ન એવો થાય છે કે ગાઈડલાઈન શું છે કઈ ગાઈડલાઈન છે તો આજે આપણે તેની જ વાત કરવાની છે હવે અત્યારે આપણે સૌ જે જોઈ રહ્યા છીએ કે કેટલાય સમયથી ખૂબ જ નાની ઉંમરથી લઈને મોટી ઉંમર સુધીના તમામ વ્યક્તિઓમાં જે હાર્ટ એટેકના કિસ્સામાં જે વધારો થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હવે શું જરાક ઇન્ટરનેટના ઇશ્યુના કારણે લાઈવ હતો જે આપણો અટકી ગયો પરિવાર જે આપણે વાત કરી રહ્યા હતા કે હવે ગરબાના જે આયોજકો છે તેમના માટે કે ખાસ ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે કેવા પ્રકારની ગાઈડલાઈન તો ગાઈડલાઈન એવું છે કે હાલ પણ જે નાના ઉંમરથી લઈને મોટા વડીલોમાં જે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો દિવસે ને દિવસે થઈ રહ્યો છે તેને ધ્યાનમાં રાખીને હવે તમામ જેટલા પણ ગરબાના જે આયોજકો છે તે સૌ કોઈએ ધ્યાન રાખવાની છે એક ગાઈડલાઈનનું અને ગાઈડલાઈન એવું છે કે તમામે જે પણ ગરબા સ્થળ હશે જે પણ પાર્ટી પ્લોટ હશે તે મોટી જગ્યાઓમાં એક નાનકડી મિની હોસ્પિટલ જેવી સુવિધા પણ રાખવી પડશે જેને પણ કદાચ કોઈ સાપ કરડી જવાનો મામલો સામે આવ્યો કોઈનું બીપી વધી ઘટી ગયું હોય કોઈનું કોલેસ્ટ્રોલ વધી ઘટી ગયું અથવા તો અચાનક જ કોઈને હૃદયમાં દુખાવો થતો હોય અથવા તો જેને હાર્ટ એટેકના કોઈને સિમ્ટમ્સ આવતા હોય તો તે તરત જ જઈને તે પણ જે બી તબીબી તેમની સાથે હશે તેમની પાસે જશે અને તાત્કાલિક ધોરણે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવશે અને તેનાથી તેમના જે મૃત્યુ આંક પણ અત્યારે જે વધારો થઈ રહ્યો છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક ઘટાડો કરવા માટે હાલ સરકાર પણ મથી રહી છે તે ઉપરાંત જે પ્રાઇવેટ જે અલગ અલગ જગ્યાએ ગરબાના આયોજન કરવામાં આવશે તે તમામ આયોજકોને પણ ખાસ ગાઈડલાઈનનું નોંધ કરવા માટે પણ ખાસ નોંધણી કરી છે કે તમારે પણ આ તમામ ગાઈડલાઈન છે તેનું પણ પાલન ચોક્કસપણે કરવાનું છે એક મિની હોસ્પિટલ જેવી સુવિધા પણ તમારે ત્યાં ગરબાના સ્થળે કરવી ખૂબ જ ફરજિયાત છે ઉપરાંત જે આપણે જે આગળ વાત કરતા હતા કે નવ દિવસનો જે આ પવિત્ર તહેવાર છે તેમાં દરેક લોકો એક મહિના અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હતી કે કોણે કેવા કલરના કપડાં પહેરવા છે સૌ જે એકદમ ટીમમાં જતા હોય ગરબા રમવા માટે જે ગ્રુપમાં ગરબા રમતા હોય તેમને સેમ મેચિંગ કલરના ગરબા તેમજ ચણિયા ચોળી કેડિયા અને કઈ ચણિયા ચોળી ઉપર કેવા પ્રકારના જ્વેલરી સાથે આપણે તેને મેચ કરીને પહેરવાનું છે સૌ કોઈએ બુકિંગ કરાવી દીધા છે જો પોતાના ખરીદવાના હોય તો સૌ કોઈ ખરીદવાની પણ શરૂઆત કરી દીધી હતી કારણ કે જેમ જેમ હવે નવરાત્રિના દિવસો નજીક આવે છે તેમ તેમ ચણિયા ચોળી તેમજ જે પણ જ્વેલરી તેમને સાથે પહેરવાની છે તેના પ્રાઇસમાં પણ વધારો આપણને ચોક્કસપણે જોવા મળશે અને એટલા માટે જ કદાચ એક મહિના અગાઉથી જ તે સૌએ તૈયારી કરી દીધી હતી ત્યારે હવે માત્ર 4 દિવસ જ બાકી રહ્યા છે પણ હવે અંબાલાલ પટેલની આગાહીની જો આપણે વાત કરીએ તો તેમાં પણ વરસાદની ક્યાંક ને ક્યાંક શક્યતા પણ વચ્ચે અમને વ્યક્ત કરી આપણે કહ્યું હતું કે નવરાત્રિના પહેલા દિવસે તેમજ દશેરાના દિવસે પણ હાલ આપણને એવું કહેવામાં આવ્યું હતું કે ક્યાંક ને ક્યાંક વાવાઝોડું પણ જોવા મળશે ઝાપટા પણ જોવા મળશે પણ હવે સમાચાર એવા મહત્વના મળી રહ્યા છે જેમાં ખુશીનો માહોલ પણ આ સામેને લોકોને મળશે કે હવે ક્યાંક ને ક્યાંક એવી આગાહી છે જેમાં ગરબાના દિવસો એટલે કે જે 9 દિવસો છે તેમાં વરસાદની હાલ આગાહી નહેવત છે અને તે ઉપરાંત જે નવરાત્રિના આગળ એક દિવસ અગાઉ જયારે 14 તારીખે ભારત પાકિસ્તાનની જે મેચ છે રમાવાની છે તેમાં પણ જે સૌ કોઈ લોકો અત્યારે આશા રાખીને બેઠા છે ખૂબ ઉત્સાહ સાથે તે સૌ કોઈને મેચમાં જોવાની પણ જે ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે તે સૌ માટે પણ અત્યારે આગાહી એક મહત્વના સમાચાર પણ આપ્યા છે જેમાં 14 તારીખે જે વરસાદની આગાહી કરવાની હતી જે આગાહી કરવામાં આવી હતી તેમાં પણ હાલ કહેવામાં આવ્યું છે અપડેટ જે સામે આવી રહ્યો છે તે પ્રમાણે કે નવરાત્રિના 9 દિવસ તેમજ જે 14 તારીખે ઇન્ડિયા પાકિસ્તાનની મેચ રમાવાની હતી તેમાં પણ હાલ હવામાન વિભાગે કહ્યું છે ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યું છે કે હાલ અત્યારે તો ગુજરાતમાં કોઈ પણ પ્રકારની વરસાદની આગાહી નહીવત છે એટલે કે હાલ માત્ર વાદળછાયું વાતાવરણ કદાચ જોવા મળી શકે છે પણ વરસાદ તો હાલ તો નહીં જ પડે
તો આ સાંભળીને બધા જ ખુશ થઈ ગયા છે, ત્યારે હું આશા રાખું છું કે આપને આ વિડીયો પણ ગમ્યો હશે. જો આપને વિડીયો ગમ્યો તો ચોક્કસપણે લાઈક કરશો, અમારા તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે તેમને પણ ફોલો કરશો, સબસ્ક્રાઇબ કરશો. ફરીથી મળીશું એક નવી વાત, નવી વિગત, નવી અપડેટ સાથે. ત્યાં સુધી રજા આપશો, આભાર.